मित्रों धोरण 9 विषय सामाजिक विज्ञान पाठ 9 में शीर्षक छे मुख्यमंत्री मंत्री मंडल से दायित्व च एमनी अंदर आपणे मुख्यमंत्री निर्वाचता एटले चूंटणी एमनी योग्यता होवी जोईए शू जोईए एमनो कार्यकाल समय केटलो होवो जोईए ए विषय आपणे चर्चा करी छे। मित्रों क्या नेक्स्ट भाग 1 में हवे भाग 2 छे એમની જે મુખ્યમંત્રીનું ઉત્તરદાયિત્વ શું છે એ વિશે આપણે જાણવાનું છે। તો ઉત્તરદાયિત્વમાં 4 પ્રકારની મુખ્ય ભૂમિકા છે એ વિશે આપણે જાણીએ। મુખ્યમંત્રીના દાયિત્વ ભારત સંવિધાન અનુસારેણ રાજ્ય સરકારસ્ય કાર્યકારીણઃ વાસ્તવિક પ્રમુખઃ મુખ્યમંત્રી અસ્તિ। ભારતીય સંવિધાનની અંદર જોઈએ તો રાજ્ય સરકારનો કાર્યકારી વાસ્તવિક પ્રધાન મુખ્ય હોય પ્રમુખ હોય તે મુખ્યમંત્રી છે। વસ્તુતઃ રાજ્ય સ્તરીય શાસન સંચાલનસ્ય પ્રમુખ કર્તા હર્તા સ એવ ભવતિ। મિત્રો વસ્તુતઃ મુખ્યતઃ રાજ્યની અંદર શાસન સંચાલનમાં પ્રમુખ હર્તા કરતા કોઈ પણ હોય તે મુખ્યમંત્રી છે। મંત્રીમંડળસ્ય પ્રામુખ્યત્વાત તસ્મિન્નેવ સમસ્તાઃ અધિકારાઃ અંતર્નિહિતાઃ ભવંતિ। મિત્રો તસ્મિન એવ મંત્રીમંડળની જે પ્રમુખતા છે મુખ્ય ભૂમિકા છે એની સમસ્ત અધિકારો અંતર્નિહિતાઃ ભવંતિ એટલે કે બધી એમાં જ છે ટૂંકમાં આપણું। તો મુખ્યમંત્રીના વિવિધ સંદર્ભે દાયિત્વાની ભવંતિ યથા મુખ્યમંત્રીના વિવિધ સંદર્ભની અંદર જે ઉત્તરદાયિત્વ છે એ વિશે આપણે ચર્ચા કરી। નંબર 1 મંત્રી પરિષદ સંદર્ભે મંત્રી પરિષદની અંદરની વિષયમાં વાત કરીએ કે મુખ્યમંત્રીના પ્રથમ કાર્ય મંત્રી પરિષદ નિર્માણ વર્તન। મિત્રો પોતાના વૃંદની અંદર પોતાની જે કમિટી છે એની અંદર જો મુખ્યમંત્રીનો પ્રભાવ ન હોય તો એ પોતે શાસન કરી શકતા નથી। એટલે પહેલું તો એનું કામ મંત્રી પરિષદનું નિર્માણ કરવું કે ભાઈ મારી ટીમમાં કોણ કોણ કામ કરશે, હું મુખ્યપ્રધાન છું તો ગૃહમંત્રી કોણ છે, નાણામંત્રી કોણ છે, પાણી મંત્રી કોણ છે, અન્ન પુરવઠા મંત્રી કોણ છે, કાનૂન મંત્રાલય કોણ છે, કાનૂન મિનિસ્ટર કોણ છે, વિત્તમંત્રી કોણ છે, તો આ બધું છે મિત્રો, આરોગ્ય મંત્રી કોણ છે, એ બધું એને જાણી અને પોતે મંત્રી પરિષદનું નિર્માણ કરે છે। સ એવ મંત્રી પરિષદ સદસ્ય સંખ્યાયા નિર્ધારણ કરો છો અને મારી ટીમમાં કેટલા મંત્રીઓ કામ કરશે એનો નિર્ધાર એ મુખ્યમંત્રી કરે છે। તદર્થમ એકસ્ય નામ સૂચે હે નિર્માણમ કરો છો, એક યાદી બનાવવામાં આવી કે ભાઈ મારી ટીમની અંદર આટલા આટલા મંત્રીઓ કામ કરશે। તસ્યા સૂચ્યા આધારેણ એવ રાજ્યપાલ મંત્રી પદે મંત્રીના નિયુક્તિ કરો છો અને એ સૂચિ મુજબ એ લિસ્ટ મુજબ જ રાજ્યપાલ છે એ મંત્રીઓને શપથ આપે છે અને પોતે ઉત્તરદાયિત્વ સોંપે છે। સહ મંત્ર વિભાગના પરિવર્તનમ વિતરણ ચ કરો છો, મુખ્યમંત્રી છે એ મંત્રીઓના વિભાગનું પરિવર્તન અને વિતરણ કરે છે। હો તત્ર સહયોગીના વૃદ્ધાના વિચારના આદર આવશ્યકમ, સમત ભેદાવસરે મંત્રી પરિષદા કસ્મે અપી મંત્રીનું ત્યાગપત્ર પ્રદાનાય કથયતિ અથવા રાજ્યપાલાય નિવેદયતિ। અને એ મુખ્યમંત્રી એવું વિચારે કે મારે કોને કોને લેવા છે, કોણ વ્યવસ્થિત કામ કરી શકે એના માટે જેના સહયોગી વૃદ્ધો હોય આદરણીય એમની વિચારના સલાહ લે છે કે ભાઈ આ વ્યક્તિ મારા દેખો ચાલશે, એ કંઈક કામ કરી શકશે, અને જો મંત્રી પરિષદની અંદર કોઈ પણ કાર્ય ન કરે તો કોઈ પણ મંત્રીને પોતે ત્યાગપત્ર આપવા માટે પ્રેરણા આપી શકે છે અથવા તો રાજ્યપાલને ભલામણ કરી શકે છે કે ભાઈ આ વ્યક્તિ છે એને અમે ઉતારવા માટે કહીએ છીએ કે આનો આટલા આટલા દોષો છે એટલા માટે એને ત્યાંથી ચાક પર હટાવી શકાય। મંત્રી પરિષદ ગોષ્ઠિયા અધ્યક્ષતા
સંચાલન સહ કરો છો. મંત્રી પરિષદ મિટિંગની અંદર અધ્યક્ષ સાથે સંચાલન કરી અને મંત્રી મુખ્યમંત્રી ચર્ચા કરે છે અધ્યક્ષ સાથે. સહગોષ્ઠી સ્થાન સમયાન નિશ્ચિત કરોતિ ગોષ્ઠ્યમ જાયમાનેશુ બિંદુષુ પ્રારૂપ નિર્માણ કરોતિ તથા ચ નિર્ણય ઘોષણાદિકમ ચ કરોતિ. કહેવાય છે કે મિટિંગનું આયોજન કેવું કરવું, એ મિટિંગમાં કેવી ચર્ચા કરી અને એ મિટિંગમાં ચર્ચા કર્યા પછી પ્રારૂપ બન્યા પછી એની ઘોષણા છે, એનો નિર્ણય છે, એ પણ એ કરે છે. બીજો હમણાં જોયું છે ને આપણે કે ભાઈ આપણે ગુજરાતની અંદર કોરોના છે તો એ દરમિયાન આપણું અભ્યાસક્રમ બંધ છે. તો હવે હમણાં થોડાક દિવસ પહેલાં વિચાર એ કરવામાં આવ્યો હતો કે ભાઈ મુખ્યમંત્રીના વટહુકમ નીચે એક સરસ મજાની મિટિંગનું આયોજન કરવું છે અને એ પોતે નિર્ણય કરશે અને પોતે 5 સદસ્યવાળી એક કમિટી હોય એ નિર્ણય કરે કે ભાઈ હવે ગુજરાતની અંદર કોરોના ઓછો છે તો આપણે હવે ભણવાનું ચાલુ કરવું જોઈએ. તો પછી નિર્ણય થાય અને એની ઘોષણા પણ મુખ્યમંત્રી પોતે કરે છે કે ભાઈ હવે આપણે જાન્યુઆરી ફેબ્રુઆરી જે સમય નક્કી કરે છે ત્યારથી આપણું ભણતર ચાલુ થઈ જશે. તો એનો એની જે ઘોષણા છે એ પણ મુખ્યમંત્રી કરે છે. મિત્રો સહ સર્વમંત્રીનામ ક્રિયાકલાપેશુ સહયોગમ નિયંત્રણમ નિર્દેશનમ માર્ગદર્શન ચક દદાતી. અને પોતે પોતાના સહમંત્રીઓ હોય છે એને કાર્ય શીખવાડે છે, સહયોગ આપે છે, નિયંત્રણ કરે છે, નિર્દેશન કરે છે અને માર્ગદર્શન આપે છે. મુખ્યમંત્રીને કંઈ ખબર ના પડતી હોય તો શું બીજાને આદેશ આપી શકે એમ કે. તો મુખ્યમંત્રી એવા હોવા જોઈએ કે આટલા કાર્ય પોતે કરી શકે છે. નંબર 2 જોઈએ રાજ્યપાલ છે સંદર્ભે. મુખ્યમંત્રી અનુચ્છેદ 167 અનુસાર રાજ્યપાલ મંત્રી પરિષદો મધ્યસ્થતાયા કાર્યમ કરો છો. મુખ્યમંત્રીનું કાર્ય શું? 167 અનુચ્છેદ મુજબ રાજ્યપાલ મંત્રી પરિષદની વચ્ચે મધ્યસ્થતા કરે છે. સરાજ્યપાલાય મંત્રીમંડળે ગૃહિત નિર્ણયાના સૂચના પ્રદાન. જે કંઈ નિર્ણયો કરે છે, જે લોકો જે નિયમો બને છે એમની સૂચના રાજ્યપાલને આપે કે ભાઈ આવું આવું કરવાનું છે અને અમે આવું કરવા ઈચ્છીએ છીએ તો શું આપની સહમતિ આમાં છે કે નહીં, અથવા તો કંઈ ભૂલ હોય અથવા તો કંઈ પણ હોય તો અમને તમે કહો. મુખ્યમંત્રીના એતદ પ્રથમ દાયિત્વ વર્તતે યત સહ રાજ્યપાલાય રાજ્ય પ્રશાસનસ્ય વિધાનમંડળસ્ય ચ પ્રસ્તાવિતમ સમસ્ત સૂચનમ સૂચયે. મિત્રો મુખ્યમંત્રીનું પહેલું ઉત્તરદાયિત્વ એ છે કે રાજ્યપાલ રાજ્ય પ્રશાસન વિધાનમંડળ છે એમાં જે પ્રસ્તાવિત સમસ્ત સૂચન છે એને પોતે વ્યવસ્થિત છે એનો અભ્યાસ કરે. કેનાપી મંત્રીના કૃત નિર્ણય યદિ મંત્રી પરિષદ પર્યંતમ ન પ્રાપ્ત તરી રાજ્યપાલસ્ય અપેક્ષાનુસાર સ નિર્ણય પ્રસ્તોતવ્ય ભવતિ. કોઈપણ મંત્રીના વિચારોને તો રાજ્યપાલ સુધી પહોંચાડવામાં ન આવે, મંત્રી પરિષદ સુધી એનું ઉત્તરદાયિત્વ ન પહોંચાડવા શકે ત્યારે રાજ્યપાલની અપેક્ષા મુજબ એ બધે નિર્ણય પ્રસ્તુત કરે છે. મિત્રો નંબર 3 રાજ્ય વિધાનમંડળસ્ય સંદર્ભે. રાજ્ય વિધાનમંડળ છે, વિધાનસભા છે, એના સંદર્ભમાં શું વાત કરે છે? મુખ્યમંત્રી રાજ્યપાલ વિધાનસભા સત્રમ આહવાન સ્થગિતમ કરતું પ્રેરે છે. રાજ્ય મુખ્યમંત્રી છે એ રાજ્યપાલને વિધાનસભા સત્રને આહવાન બોલાવવા અને સ્થગિત કરવા માટે પ્રેરણા આપી શકે છે. કે ભાઈ આજ હવે તો અત્યારે જો તમે કે કોરોના કાળની અંદર અત્યારે આપણું સત્ર છે એ ઓછું મળે છે અને મળે છે તો વિડીયો કોન્ફરન્સ દ્વારા કે ભાઈ બધે પોતપોતાના ઓફિસની અંદર અથવા તો પોતપોતાના ઘરે બેસી અને વિડીયો કોન્ફરન્સ દ્વારા ચર્ચાઓ કરી લઈએ અને એમાં બધા લોકો ચર્ચા કરી લઈએ કે ભાઈ આટલો આટલો આમ છે, શું મજામાં, તમારા વિસ્તારમાં કેવું છે, અમારા વિસ્તારમાં આવું છે, તમારા વિસ્તારમાં કેવો કોરોના છે, એ બધો આવવાનું પછી એને યોગ્ય નિર્ણય કરી શકે છે. સહરાજ્યપાલાય સ્વમત્યનુસારીણ વિધાનસભા ભંગમ કરતું સંસૂચય. અને પોતે મુખ્યમંત્રી છે એ રાજ્યપાલને સ્વમત્ય પોતાની મતિ અનુસાર વિધાનસભાને
ભંગ કરવા માટે પણ સૂચના આપી શકે છે. સા કશ્મીર અપી સમયે સદનસ્ય પટલો ઉપરી ઉદ્ઘોષ એકદમ શક્ય છે અને પોતે મુખ્યમંત્રી છે એ કોઈ પણ સમયે સદનની અંદર પોતે પટલો ઉપરી ઉદ્ઘોષ એકદમ શક્ય છે. પોતે પોતાની બેન્ચ ઉપર ઊભા થઈ અને પોતે પોતે સૂચના આપી શકે છે. સહ રાજ્યસ્ય નાયક એ પોતે રાજ્યના મુખ્ય નાયક છે. સત્તાધારી દરસ્ય નેતા અને સત્તા પક્ષના નેતા છે. રાજધાની સ્થાના સૈન્ય બળાના ચ રાજનૈતિક પ્રમુખ ભવતિ. અને આ બધું જે ગુજરાતનું સૈનિક હોય, ગુજરાતનું ગૃહપ્રધાન હોય, ગૃહમંત્રી હોય, એ બધા એના નેતૃત્વની અંદર રાજનૈતિક પ્રમુખનું સ્થાન ધરાવે છે. નંબર ચાર, અન્ય દાયિત્વ શક્તયશ્ચ. બીજું ઉત્તરદાયિત્વ અને બીજી શક્તિ કઈ છે? મુખ્યમંત્રી મહોદય રાજ્ય યોજનાયાહ આયોગસ્ય અધ્યક્ષ ભવતિ. મુખ્યમંત્રી છે એ રાજ્ય યોજના છે, કંઈ પણ યોજના ઘડે છે એના પોતે એ આયોગના એ ઓફિસના અધ્યક્ષ છે. બીજો સહ આંતરરાજ્ય પરિષદ રાષ્ટ્રીય પરિષદ ચ સદસ્ય ભવતિ. એ પોતે બીજા જે કંઈ રાજ્યો છે એમના પણ પરિષદના સદસ્ય છે. મિત્રો, રાજ્ય સરકારસ્ય મુખ્ય પ્રવક્તા અભી સહ એવ ભવતિ. રાજ્ય સરકારના પ્રમુખ મુખ્ય પ્રવક્તા છે એ પણ એ જ છે. મિત્રો, અત એટલા માટે સમય સમયે વિભિન્ન નીતિઓ નિર્દેશાંચ સ્પષ્ટીકરોતી અને અલગ અલગ સમય સમય પ્રમાણે એ બધી વિભિન્ન નીતિઓનો નિર્દેશન કરે છે, માર્ગદર્શન આપે છે. આપતકાલસ્ય ઘોષણા અવસરે સ રાજ્યસ્તરીય પ્રમુખ પ્રબંધક ભવતિ. કોઈ પણ આપતકાલીન સમય આવે ત્યારે પણ એ સમયે પણ રાજ્યના એ પોતે પ્રમુખ અને પ્રબંધક છે. રાજ્યસ્ય પ્રમુખત્વાત પ્રજાયા વિભિન્નૈ વર્ગૈ સહ સહ મિલતિ. એટલે કે જ્યારે પોતે રાજ્યના મુખ્યમંત્રી હોય ત્યારે અલગ અલગ વિભિન્ન વર્ગોને પણ એ પોતે સહ સાથે મળે છે, ચર્ચા કરે છે, તેભ્ય તેસામ સમસ્યાદિના સંબંધે જ્ઞાપન કરું છું. એમની જે સમસ્યા છે એનું નિરાકરણ કરવાની કોશિશ પણ કરે છે. સહ એટલે કે મુખ્યમંત્રી રાજ્યસ્ય સમસ્તાનામ સેવાનામ પ્રમુખ ભવતિ. મુખ્યમંત્રી છે રાજ્યની સમસ્ત સેવાઓ છે એમના પણ પ્રમુખ છે. મિત્રો, તો મિત્રો મુખ્યમંત્રીના આ ચાર ઉત્તરદાયિત્વ મુખ્ય છે. મિત્રો, હવે જે મંત્રીમંડળ એમની જાતે જે કામ કરે છે એ મંત્રીમંડળનું ઉત્તરદાયિત્વ શું છે? મિત્રો, મંત્રી પરિષદ એકમ લઘુ નિકાયમ ભાગમ બા મંત્રીમંડળમ કેબિનેટ નિગમ્યમ. એને કેબિનેટ કહેવાય છે. એમની અંદર એક મુખ્યમંત્રી હોય છે, એના બીજા 7 સદસ્યો, 5 સદસ્યો, 9 સદસ્યો વાળી કેબિનેટ હોય છે. એ લોકો બધા મળી અને એમાં પછી જે 182 આપણા ધારાસભ્યો છે એની જરૂર નથી. એમાંથી 7 કે 8 કે 9 સદસ્ય હોય એટલે એની ચર્ચા થઈ શકે છે, કોઈ પણ નિર્ણય થઈ શકે. અસ્મિન નિકાયે ચિતા મંત્રીવર્યા ભવંતિ. ચૂંટાયેલા જે મંત્રીઓ છે એમાં સિલેક્ટ થયેલા વ્યક્તિઓ હોય છે. રાજ્ય સરકારસ્ય ઇદમ એવ મંડળમ વાસ્તવિક રૂપેણ કાર્યકારીણીના કેન્દ્રમ બિંદુ. અને જે આ સદસ્યો છે એ જ મુખ્ય કેન્દ્ર બિંદુમાં હોય છે વાસ્તવિક રૂપે. અસ્ય ભૂમિકા દાયિત્વ નિમ્ન રૂપેણ વર્ગાયતું શક્ય છે. અને આની ભૂમિકા મુખ્યત્વે કહી શકાય યથા મંત્રીમંડળસ્ય કાયમ દાયિત્વાની ચ. અને મંત્રીમંડળનું કાર્ય 7 પ્રકારનું છે. મિત્રો જોઈએ, નંબર 1, મંડળમિદમ રાજ્યસ્ય રાજનૈતિક પ્રશાસનિક વ્યવસ્થાયામ સર્વોત્તમ નીતિ નિર્ધારકમ ભવતિ. આ મંત્રી પરિષદ છે એ રાજ્યના જે કંઈ પ્રશાસનિક વ્યવસ્થા છે એમનો સર્વોચ્ચ નીતિ નિર્ધારણ કરે છે. 2 છે, ઇદમ મંડળમ ઉચ્ચસ્થાનીયાના અધિકારીના નિયુક્તિમ કરોતિ.
કહેવાય છે કે આ મંડળ છે એ ઉચ્ચ સ્થાનીય એટલે કે કલેક્ટર છે, પોલીસો છે, શિક્ષકો છે, પ્રોફેસરો છે, દરેક જગ્યાએ મામલતદારો છે, દરેક જગ્યાએની નિયુક્તિના અધિકારો પણ આના હાથમાં જ હોય છે. યથા સંવિધાનિક કાર્યકારીના વરિષ્ઠ સચિવાનાંચ કહેવાય છે કે સંવિધાનિક કાર્યકારીઓ છે, કર્મચારીઓ છે, વરિષ્ઠ સચિવો છે, એમની પણ નિયુક્તિ આ જ કરી શકે છે. નંબર 3, ઇદમ રાજ્ય સરકારસ્ય મુખ્ય કાર્યકારીને અધિકારી વત અસ્તિ. આ જે મંત્રીમંડળ છે આ રાજ્ય સરકારના મુખ્ય કાર્યકારીને અધિકારી પણ હોય છે. નંબર 4, પ્રશાસનિક વ્યવસ્થાયા ઇદમ રાજ્ય સરકારસ્ય કૃતે પ્રમુખમ સહાય રૂપમ ભવતિ. પ્રશાસન બધું તો વ્યવસ્થા કરવા માટે આ રાજ્ય સરકારના જે છે પ્રમુખો છે એને સહાયતા પૂરી પાડે છે. નંબર 5 છે, રાજ્યપાલ છે સલાહકાર આપી ઇદમે મંડળમ અસ્તુ. રાજ્યપાલોને સલાહકાર આપવી એ પણ આ જ મંત્રી પરિષદ છે, કેબિનેટ કક્ષાની જે પરિષદ છે એ જ છે, પૂરું પાડે છે. નંબર 6, પ્રમુખમ આપત પ્રબંધકમપી ઇદમે મંડળમ ભવતી. મિત્રો, પ્રમુખ બને તો મુખ્ય આપતકાલ પ્રબંધક મંડળ છે એ આ જ છે. મિત્રો, આપાતકાલ મંડળ તસ્માત કારણાત આપત સ્થિતિના નિયંત્રણ અભી કરો છે, અને સંકટ સમયે પણ એનું નિયંત્રણ કરવાવાળી જો કોઈ કેબિનેટ હોય તો એ આ જ છે. નંબર 7, સર્વેષામ વૈધાનિકાના વિત્તીય વિષયાણાંચ નિર્દેશન કરો છે. અને મિત્રો, સર્વેષામ બધા વૈધાનિકાના વિત્તીય વિષયાણા કોઈ પણ જાતના પૈસા નું કાર્ય હોય તો એનું પણ માર્ગદર્શન આ જ પૂરું પાડે છે. તો મિત્રો, આ 9મો પાઠ છે, મુખ્યમંત્રી એમનું મંત્રીમંડળ છે એના દાયિત્વ વિશે આપણે જાણ્યું. મિત્રો, હવે મિત્રો એક વાત સરસ કરી દઉં કે પાઠ પૂરો થાય એટલે આપણે એના પ્રશ્નો જવાબ લખવાના જ હોય. હવે બધું આ કાયમી પ્રક્રિયા છે કે મિત્રો, પછી એક વાક્યના ઉત્તરો લખવાના હોય છે, ટૂંક નોંધ લખવાની હોય છે, સવિસ્તારથી પ્રશ્નોના જવાબ આપવાના હોય છે, અને જે યોગ્ય જોડતા હોય છે એ. મિત્રો, વચ્ચે કોઈ વિદ્યાર્થી મને ફોન કર્યો હતો અથવા વોટ્સઅપ કર્યો હતો કે ગુરુજી આના પ્રશ્નોના જવાબની PDF તમારી પાસે હોય તો મોકલો. મિત્રો, PDF તો હોય છે અમારી પાસે, અમે એવું નથી કહેતા કે નથી હોતી, પરંતુ એ બધું તૈયાર મટીરિયલ તમને આપીએ તો તમારે શું કરવાનું હોય. અમે અત્યારે સરસ મજાનું ભણાવીએ છીએ તો વાંચો, એની અંદર વારંવાર તમે વાંચશો, તમને એમાંથી અલગ અલગ દર વખતે અલગ અલગ પ્રાપ્ત થશે. તો એ બધું વાંચન કરી અને આપણે આગળ વધવું જોઈએ. તો મિત્રો, હવે તમને કહું, સુરક્ષિત રહીએ, માસ્ક પહેરીએ, સેનિટાઈઝ કરીએ, વચ્ચે 6 ફૂટનું અંતર રાખીએ. આ બધું તો હવે આપણું જીવનની એક દૈનિક ક્રિયા બની ગઈ છે. મિત્રો, વારંવાર એકને સૂચના આપીએ કે ભાઈ સેનિટાઈઝર કરો, માસ્ક પહેરો, બારવાર ન નીકળો, તો એ મિત્ર હવે આપણું દિનચર્યામાં ભેગી લેવું જોઈએ. સવારે 5 વાગે ઉઠીએ, રાત્રે 12 વાગે સૂઈએ, પરંતુ આ પ્રક્રિયા એક આપણે ભેળવી લેવી જોઈએ. શા માટે? મિત્રો, એક તો શું છે કે દૈનિક ભોજન કરતા હોય, નાસ્તો કરતા હોય, આ બધું તો આપણે દૈનિક ક્રિયામાં આવે ને, તો માસ્ક પહેરવું એ પણ દૈનિક પ્રક્રિયા છે. મિત્રો, તો મિત્રો જાજુ નથી સૂચના આપતો. ચાલો, જય શ્રી કૃષ્ણ.